દાંત કાઢતો નથી, મન કે કોઈ તાળીએ નહીં પાડે, કોઈ દાંતે નહીં કાઢે. પણ મેં કીધું એનું કારણ શું? મન કે આ તો બેરામુંગાનું સંમેલન છે યાર, કે છે ડેરો હા ભલે તેને તાળી પડે નાખી રાત જબા પરસીવે રેપ જેપ થઈ જાઓ. પણ આયા દાન નો પ્રવાહ ચાલુ છે. અક્ષર નિવાસી શ્રી અમારે પટેલ માધવલાલ વિઠ્ઠલદાસ હસ્તે મહેશકુમાર માધવલાલ પટેલ ગામ મંડાલી વિહાર એમના તરફથી મિત્રો 25,000 રૂપિયાની એમ કહેવાય છે તેથી લખવામાં આવે છે. જોરદાર તાળીના ગડગડાટથી આપણે તાળીના ગડગડાટથી આપણે વધારે લેશું. અમારે ગઢવી સમરદાનજી હા દુર્ગા ટ્રેક્ટર જીઆરડીસી સમરદાનજી પધાર્યા છે. અમારા ચારણ સમાજનું ગૌરવ એ પણ સમરદાન અહીંયા એ પણ 25,000 રૂપિયા આપી અને તિથિ લખાવે છે. તો ગઢવી સમરદાન ચંદીદાન પાપરિયા એમના માટે આપણે એકવાર જોરદાર થાયનો આપણે ગડગડાટ કરશું. પટેલ રોમિલ નયનકુમાર કલોલ એ પણ 25,000 રૂપિયા આપી અને તિથિ લખાવે છે. એમના માટે પણ સાહેબ આપણે જોરદાર થાયનો ગડગડાટ કરશું. જેવી જેની સાહેબ અહીંયા જે શક્તિ હોય આ તો એક એવા કાર્ય માટે વપરાવાનું છે. એક એમ કહેવાય છે બાપુએ અહીંયા એક યજ્ઞ કર્યો છે, સ્વામીજીએ યજ્ઞ કર્યો છે, સેવાનો યજ્ઞ સાહેબ. ઈ એ યજ્ઞની માલિકો મારીને તમારી થોડીક આહુતિ પડી જાય. આ તો ઈ માટે થઈ અને સાહેબ આ કર્યું છે. પૈસો તો આજે હોય કાલે ન પણ હોય અને ન હોય તો આવે પણ ખરો, પણ સાહેબ આની માલિકો તમે સાહેબ કંઈક તમારો લાંબો હાથ કરશો ને તો સાહેબ તમારી એમ કહેવાય છે અખિલ બ્રહ્માના માલિક પરંતુ પરમાત્મા નર નારાયણ દેવની બેંકમાં તમારા નામની ફિક્સ ડિપોઝિટ થઈ જશે સાહેબ. આ તો એવું કાર્ય લઈને બેઠા છે. નકર ઘણી વાર બહેનો માતાઓ અમને કે ગઢીભાઈ અમારે ઘરના બહુ કામ, અમે નવરાશ પડતા નથી, અમારી પાસે સમય જ નથી. બહેનો માતાઓ આપને વંદન કરીને કહું છું, તમારે જે તારે ઘરકામ છે ને એ 2% નથી, તમે 2% કામ કરતા નથી. આપણા ફળિયામાં આપણા કુટુંબમાં 75-75-80-80 વર્ષના ડોશીમાં હોય, માથે સફેદ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હોય, અનુભવની એરણ ઉપર ઘડાયેલા હોય, ઘરના બાપ જેને ઘરના ખંભાથી તાળા કહી શકાય આવી 75 વર્ષની ડોશીમાં પાસે જઈ કુકની 5 મિનિટ બેસજો. હા ઘરના ખંભાથી તાળા કહી શકાય સાહેબ. 80 વર્ષની 75 વર્ષની ડોશીમાં પાસે જઈ કુકની 5 મિનિટ બેસી અને એને પૂછજો એને કેટલું કામ કર્યું છે. સાહેબ પરોડીએ 4 વાગે જાગી જતા હતા અને 4 વાગે જાગી એ વખતે અલાર્મ કે ઘડિયાળ નહોતી. આકાશથી માલિકો ચેતનભાઈ હરડું જોવે, તારા જોવે એટલે ખબર પડી જાય કે 4 વાગ્યા છે, 5 મિનિટનો ફેર ન પડે. એ 4 વાગે જાગી ગામડા ગામની માલિકો દાણા ભરવા માટે માટીની બનાવેલી કોઠી હોય એ કોઠીમાંથી આમ કપડું ખેંચે અને સાહેબ ઘરની વાડીનો ખેતરનો લીલો છમ જેવો બાજરો લઈ અને દણું દળવા માટે બેસી જાય. દણું દળતા જતા હોય, પ્રભાતે ગાતા જતા હોય, ભજન ગાતા જતા હંજેરો કાઢી વાસણ ઉટકી અને હવ છેલ્લે ખાવા માટે બેહે ને સાહેબ એને બાઈ નો કહી શકાય, એને અન્નપૂર્ણાનો અવતાર કહી શકાય, એને અન્નપૂર્ણાનો અવતાર કહી શકાય. અત્યારે બહેનો માતાઓને 2% કામ નથી, કપડા ધોવાના મશીન આવી ગયા છે અને 2 વર્ષ પછી એવો સમય આવવાનો છે ને કે આખા ભાઈ મશીનમાં નાખ્યા છે. એ સ્ત્રી થઈને બહાર નીકળશે, ભોળી કો કઈ પૂછે ક્યાં ગયા અમારા ભાઈ છે ઘરે ના એ મશીનમાં પડ્યા. કોક બેને દાજે તો ભલે 4 ઘૂમડા વધારે ચાલુ રાખો, હું કઈ બહાર નીકળશે. આપણા ગામડાના માણસો સાહેબ હોશિયાર બહુ હોય, ગામડામાં બહુ બુદ્ધિશાળી. જો ઉનાળાનો સમય આવે ને એટલે એ ફળિયામાં ખાટલો નાખીને હુતા હોય અને એવો સાહેબ ઠંડો પવન આવતો હોય, વીઘા વીઘાના ફળિયા હોય, માણસ કેટલો બધો બુદ્ધિના ઉપયોગ કરે. એક ભાઈ ફળિયામાં ખાટલો નાખીને હુતેલા, પોતાની આ બંડી હતી કોટી, એ ખાટલાની પાંગત તે ટીંગાડીને હુતા. સવારમાં જોઈ તો બંડી નહીં કોટી નહીં, છોકરાને બોલાવીને પૂછ્યું, એટલે છોકરાઓ આ ખાટલાની પાંગતે મારી બંડી ટીંગાડતી, મારી બંડી ચાંજઈ. ત્યાં છોકરા કે બાપા એ તો રાતે કૂતરા લઈ જાય છે, અહીં તો કે રાતે કૂતરા લઈ ગયા છે. એનો બાપો કે કૂતરા તો લાયા હતા 2 દી પહેલા, એની એની હતી લઈ ગયા. અમુક જોક્સ ની ટ્યુબલાઇટ આમાં છે ને મોડી મોડી થાય, આમાં જો પાવર હાઉસ માંથી કરંટ હરખો જ નીકળે, પણ જેવા જેવા ગોળા કોઈ હાથ ના હોય, કોઈ હોના હોય, કોઈ ટ્યુબલાઇટ હોય, સ્ટાર્ટર વગર ઉપડે નહીં, કોઈક પાસે ઉડી જેલા હોય, ગમે એટલો પાવર આવો તો ન ઉપડે છે. કહેવાની વાત, હા હું મારા અનુભવની વાત કરું. હું જે સોસાયટીમાં રહું છું ને મારો મિત્ર છે ભૂરો, જો એક જ જોક્સમાં મને ખબર પડી જશે તમારી સમજણ,
એ મારી સોસાયટીમાં જે હું સોસાયટીમાં રહું છું, મારો મિત્ર ભૂરો એની પત્ની મરી ગઈ. હવારે સાહેબ 9 વાગ્યાથી રોવાનું ચાલુ કર્યું, 5 વાગ્યા સુધી બંધ ન થાય. હો આખી સોસાયટી મારા ઘરે આવી, મને કે ગઢવી ભાઈ ભૂરાની પત્ની મરી ગઈ છે, હવારે 9 વાગ્યાથી રોવાનું ચાલુ કર્યું છે, બંધ થતો નથી, તમે આવીને સમજાવો ને. મેં કીધું, મેં તો ભૂરા હું આવામાં બહુ ઘેલો થઈ ગયો, આ તો ભાડાનું મકાન છે, ખાલી કરીને જતું રહેવાનું છે. જે ઘટના